જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને ત્યાં નવા થાય છે સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ નમસ્કાર મિત્રો હું હર્યોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું સ્વાગત શુક્રવાર આજના અનુકૂળ દેવતામાં સંતોષી હનુમાનજી અને સૂર્યનારાયણ ભગવાન આજની શુભ ધાતુ ચાંદી સુવર્ણ અને સુનહલા સુનહલા એટલે સોનાની સાથે બીજી ચાર ધાતુ ભેગી કરીને બનાવી આપની ભાષામાં કહીએ તો પંચધાત આજે શરીરમાં પ્રભાવિત થનારી વસ્તુ હડકાં આપણા શરીરના હડકા આજે પ્રભાવિત થઈ શકે આજનો શુભ પદાર્થ ગોળ કેસર અને લીલા મગ આજનું શુભ અન્ન મસૂરની દાળ અને ઘઉં આજનું શુભ દ્રવ્ય ઘી આજનું ભાગ્યવર્ધક પુષ્પ ગુલાબ અને લાલ કમળ આજની ભાગ્યવર્ધક સુગંધ હિના અને ગુલાબ તો મિત્રો હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા છે પહેલો ગ્રહ સૂર્ય સૂર્ય આજે પાંચમા સ્થાનમાં ગોચર કરતા દેખાય તો મિત્રો આજે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપવું જરૂરી છે આજે કોઈ મોટું આર્થિક જોખમ ન કરીએ તો વધુ સારું પિતા સાથેના સંબંધોમાં ધ્યાન આપો પિતાની તબિયત ન બગડે એની કાળજી રાખો આજે ખોટી રીતે પૈસો કમાવાની દાનત નહીં રાખો ત્યાં સુધી સારું ખોટી રીતે પૈસા કમાઈને લાવશો તો તમે તમારા પોતાના પૈસા પણ ગુમાવી શકો છો ચંદ્ર ચંદ્ર આજે અગિયારમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો અગિયારમા સ્થાનમાં ચંદ્ર જ્યારે ગોચર કરે છે ને ત્યારે આપણી માનસિકતા થોડી નબળી કરે છે આજે કોઈ નિર્ણય લેવામાં તકલીફ પડે આજે માતાને તકલીફ પડી શકે છે આજે કોઈ ચોક્કસ નિર્ણય લેવો હોય તો ખૂબ લાંબુ વિચારી છતાં પણ નિર્ણય ન લઈ શકે મિત્રો ચોક્કસપણે આજે થોડું દૂધ દાન કરજો અથવા માવામાંથી બનેલા પેંડા દાન કરીએ તો આજે આપણે દિવસમાં સારું કામ કરી શકીએ મંગળ મંગળ આજે બારમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો બારમા સ્થાનના મંગળનું પરિણામ મીઠું હોય છે આજે કોઈ અટકેલું કામ ભાઈની સાથેના સંબંધો આ બધા પર જો ધ્યાન આપીએ તો આપણે સરળતાથી એમાં આગળ વધી શકીએ મીઠી વસ્તુ ખાવી જોઈએ ખવડાવવી જોઈએ ભાઈની સેવા કરવી જોઈએ કોઈ ખોટી રીતે ઉતાવળમાં પૈસાનો વ્યય ન થાય એનું પણ આજે ધ્યાન રાખવું પડે મિત્રો એના માટે થોડા પતાસાજો તમે દાન કરો છો નાની નાની દીકરીઓને આપો છો મંદિરમાં દાન કરો છો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય બુધ બુધ આજે બારમા સ્થાનમાં નીચ થઈને ચાલે છે અને મંગળ પણ બારમા સ્થાનમાં છે તો આજે આપણા શરીરની નસો નબળી પડી શકે છે આપણા શરીરમાં લોહીનું જે સંચાલન છે એમાં કંઈક નાની મોટી કમી આવી શકે છે તો મિત્રો આજે ચોકસાઈ રાખજો ઉતાવળે કોઈ કામ નહીં કરવું એની પણ કાળજી રાખજો બુધ આજે બારમા સ્થાનમાં છે તો આપણે ખોટા વિચારોથી ખોટો નિર્ણય લેવડાવી શકે તો મિત્રો આજે બેન દીકરી ફોય આવા માત્રની સેવા કરવી જોઈએ લોકોનો ખ્યાલ પણ રાખવો જોઈએ તો ચોક્કસ આપણે સારું પરિણામ પ્રાપ્ત થાય પક્ષીઓને ચણમાં લીલા મગ નાખજો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થાય ગુરુ ગુરુ આજે સાતમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે છે ને આજે આપણે ધાર્મિક કામ પ્રત્યેનો લગાવ થોડો ઓછો થતો દેખાય પણ એવું નહીં કરતા મંદિર તો જજો જ ને ધાર્મિક કાર્યોમાં ધ્યાન પણ આપજો આજે ખાસ કરીને પહેલાં બનાવટી સાધુઓ જે ફરે છે એ લોકોથી દૂર રહેવું ખૂબ જરૂરી આજે લાંબો સમય મૂર્તિ પૂજામાં નહીં વગાડતા પોતાની પૂજા ચોક્કસ ફાયદો અપાવે શુક્ર શુક્ર આજે બારમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે બારમા સ્થાનનો શુક્ર આળસ અપાવે કામ કરવાનું મન ન થાય કોઈ પારકી સ્ત્રી પ્રત્યેનું આપણું આકર્ષણ વધતું જાય આજે ચાલચલન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ આજે મિત્રો પત્નીની તબિયત પણ બગડી શકે છે તો એનું પણ ધ્યાન અવશ્ય રાખજો આજે આપણે કરેલું ખોટું કામ પત્ની અને બાળકો ભોગવી શકે તો એનાથી દૂર રહેવું ખૂબ જરૂરી મિત્રો ગાયની સેવા ચૂક કરવી શનિ શનિ આજે પહેલાં સ્થાનમાં ગોચર કરે તો શિક્ષા સંબંધિત કામો આપણે પાછા પડતા દેખાય પેટનો રોગ આપણને પરેશાન કરે આજે આપણે લોખંડનો વેપાર કરીએ છીએ મશીનરીનો વેપાર કરીએ તો એમાં હાનિ થવાની શક્યતાઓ છે થોડોક કાળો સંચર સાઠ ગ્રામ જેટલો કાળો સંચર માથા પરથી ઓવારીને જમીનમાં દબાવી દો તો ફાયદો અને વળના જાણને મીઠું દૂધ ચડાવીને જે માટી બીની થાય એનો ચાલલો કરજો તો પેટનો રોગ નહીં થાય રાહુ રાહુ આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો આજે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન આપજો બીજા સ્થાનનો રાહુ આપણા પેટના આંતરડા પર તકલીફ આપે છે અને આંતરડાને બગાડે છે તો આજે ચોક્કસ ધ્યાન આપજો ખાવા પીવામાં જેથી કરીને આપણે પાચનશક્તિ નબળી ન પડે અને કોઈ તકલીફ ન પડે આજે કોઈને ધન ઓછીનું આપવું નહીં ઓછીનું લાવવું નહીં અને કોઈ પણ કામ પૈસાની બાબતનું લખીને કરવું જરૂરી દેખાય કેતુ કેતુ આજે દસમા સ્થાનમાં ગોચર કરે છે તો મિત્રો દસમા સ્થાનનો કેતુ આપણે સાવધાન રહેવાની ચેતવણી આપે છે આજે ખાસ આપણે આપણા નજીકના મિત્રો ભાઈઓ એની સાથે ખોટો વ્યવહાર ન કરવો જોઈએ આજે ધંધાકીય ટેન્શન પણ થોડું વધે એવી શક્યતાઓ દેખાય છે કેળા કેળા દાન કરજો કેળું ખાજો કેળા દાન કરજો ચોક્કસ ફાયદો થાય તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રેવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે